नमस्कार, આપની સાથે હું છું બિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. તો આજે ગુજરાતના નવા સીએમના નામની જાહેરાત થશે. ભાજપના બે નિરીક્ષકો આજે આવશે ગુજરાત. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી અમદાવાદ આવશે. બપોરે 2 વાગ્યા બાદ મળશે ધારાસભ્યોની બેઠક. ધારાસભ્યોની બેઠકમાં નિરીક્ષકો પણ હાજરી આપશે. આ બેઠકમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજરી આપશે. બેઠકમાં જાહેર કરાશે નવા મુખ્યમંત્રીનું નામ. તો બેઠક માટે ભાજપે ધારાસભ્યોને સૂચના આપી છે. અમદાવાદના ધારાસભ્યોને શહેર નહીં છોડવા સૂચના આપવામાં આવી. બહારગામના ધારાસભ્યો ગાંધીનગર પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એકાએક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ચર્ચા જાગી છે કે નવા મુખ્યમંત્રી કોણ હશે. જોકે આજે બેઠક મળશે અને આ બેઠકની અંદર ચર્ચા વિચારણા કર્યા બાદ નામની જાહેરાત થઈ શકે છે. ભાજપના બે નિરીક્ષકો પણ ગુજરાત આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી અમદાવાદ આવશે. બપોરે 2 વાગે તેઓ આવવાના છે અને ત્યારબાદ ધારાસભ્યોની બેઠક છે, કેમ કે તમામે તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવી લેવામાં આવ્યા છે અને તેઓને તુરંત ગાંધીનગર પહોંચવા માટે કહી દેવામાં આવ્યું છે. તેવામાં ધારાસભ્યોની આ બેઠકમાં નિરીક્ષકો પણ હાજરી આપવાના છે, સાથે જ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે. સોનલ આપણી સાથે સીધા જોડાઈ ચુક્યા છે. જી સોનલ, જે રીતે ગુજરાતની અંદર ખળભળાટ મચેલો છે, આજે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. જી, આજે નવા મુખ્યમંત્રીની જાહેરાત અંતર્ગત ખાસ તો બેઠક મળવા જઈ રહી છે ધારાસભ્ય દળની, અને તે અંતર્ગત બપોરે 2 વાગ્યા બાદ આ બેઠક મળી શકે છે. ખાસ કરીને ગઈકાલે જયારે મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું ત્યારનો જે ચણભણાટ શરૂ થયો છે, ગણગણાટ પણ શરૂ થયો છે કે હવે નવા મુખ્યમંત્રી કોણ થશે. નવા મુખ્યમંત્રી નક્કી કરવા માટે થઈને ખાસ ભાજપની જે પ્રક્રિયા છે તે અનુસરવામાં આવશે અને તે અંતર્ગત કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ તરફથી નામ નક્કી કરાશે અને ત્યારબાદ ગુજરાત ખાતે 2 નિરીક્ષકોને મોકલવામાં આવશે. આ નિરીક્ષકોના નામ ગઈકાલે નક્કી કરી દેવામાં આવ્યા છે, જેમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીનો સમાવેશ થાય છે. આ બંને નિરીક્ષકો આજે સવારે અમદાવાદ પહોંચશે અને અમદાવાદથી સીધા ગાંધીનગર કમલમ ખાતે આ બેઠકમાં હાજરી આપવા જશે. પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે અને તેમની ઉપસ્થિતિમાં જે નવું નામ છે મુખ્યમંત્રીનું તે ધારાસભ્ય દળની બેઠકમાં જાહેર કરવામાં આવશે. બપોરે 2 વાગ્યા બાદ આ બેઠક કમલમ ખાતે મળવાની છે, જેમાં પ્રદેશના હોદ્દેદારો એટલે કે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના જે હોદ્દેદારો છે તેઓ પણ હાજર રહેશે. ધારાસભ્યો પણ ધારાસભ્યો જે છે તેઓની આ બેઠકમાં જે નામ છે તે જાહેર કરવામાં આવશે અને તે અંતર્ગત આજે જે નિરીક્ષકો છે તે અમદાવાદ પહોંચશે અને ધારાસભ્યોને હાજર રહેવા માટે થઈને ખાસ ભાજપ તરફથી સૂચના પણ આપવામાં આવી છે. અમદાવાદના ધારાસભ્યોને હેડક્વાર્ટર એટલે કે અમદાવાદ સિટી નહીં છોડવા માટે થઈને સૂચના અપાઈ છે. તો સાથે જ બહારગામ રહેલા જે ધારાસભ્યો છે દૂરથી આવનારા રાજ્યભરમાંથી તેમને પણ સૂચના આપી દેવામાં આવતા તેઓ ગઈકાલે મોડી રાત સુધીમાં અને કેટલાક આજે બપોર સુધીમાં ગાંધીનગર પહોંચી જાય તેવી શક્યતા છે અને મોટા ભાગના જે ધારાસભ્યો છે તે ગાંધીનગર એમ હેડક્વાર્ટર્સ ખાતે પણ પહોંચી ચુક્યા છે. જી જી સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો આજે ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે. આ અગાઉ ભાજપના બે નિરીક્ષકો જે ગુજરાત આવી રહ્યા છે અને આજે બેઠક મળશે જેમાં ચર્ચા વિચારણા થશે. સીએમ રૂપાણીના રાજીનામા બાદ રાજકારણ ગરમાઈ ચુક્યું છે ગુજરાતની અંદર અને તેવામાં ગુજરાતમાં નવી સરકાર રચવા ભાજપની કવાયત શરૂ થઈ છે. આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે. આજે મુખ્યમંત્રી પદે નવું નામ જાહેર થઈ શકે છે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક નામ જાહેર કરશે. ભાજપ ગુજરાતમાં ઉત્તર પ્રદેશની પેટન્ટ અપનાવી શકે છે. ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી બની શકે તેવી શક્યતા છે. ઓબીસી અને આદિવાસી બે નાયબ મુખ્યમંત્રી બને તેવી પણ અટકળો ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી રૂપાણીએ રાજીનામું આપતા એકાએક રાજકારણ ગરમાઈ ચૂક્યું ગુજરાતની અંદર અને હવે ગુજરાતમાં નવી સરકાર રચવા ભાજપ કવાયત કરી રહ્યું છે. આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળવાની છે. આજે મુખ્યમંત્રી પદે નવા નામની જાહેરાત થશે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામની જાહેરાત કરાશે. તો ભાજપ ગુજરાતમાં
ઉત્તર પ્રદેશની પેટન્ટ અપનાવી શકે તેમ છે, કેમ કે ગુજરાતની અંદર પણ જે રીતે જ્ઞાતિગત સમીકરણો છે અને તેને જોતા ભારતીય જનતા પાર્ટી આ વખતે એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી બનાવી શકે છે। રાજીનામા બાદ ભાજપ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને ખાસ ધારાસભ્યોને તુરંત ગાંધીનગર પહોંચવા કહી દેવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદના ધારાસભ્યોને હેડક્વાર્ટર્સ નહીં છોડવા માટે સૂચના અપાઈ છે। બહારગામના તમામ ધારાસભ્યોને તુરંત ગાંધીનગર પહોંચવા માટે કહી દેવામાં આવ્યું છે। મોટાભાગના ધારાસભ્યો જે છે તે ગત રાત્રિ દરમિયાન સુધીમાં જ પહોંચી ચૂક્યા છે ગાંધીનગર, બાકીના અત્યારે બપોર સુધીમાં ગાંધીનગર પહોંચી જશે। અમદાવાદના જે ધારાસભ્યો છે તેમને પણ હેડક્વાર્ટર્સ નહીં છોડવા માટે કહી દેવામાં આવ્યું છે। ભાજપે ધારાસભ્યોને આ સ્પષ્ટ સૂચના આપી દીધી છે, ત્યારે તમામ જે બહારગામના ધારાસભ્યો છે જેઓ પહોંચી રહ્યા છે હવે ધીરે ધીરે ગાંધીનગર। ગત રાત્રિ દરમિયાન જ ઘણા મોટા ભાગના ધારાસભ્યો પહોંચી ચૂક્યા છે, જે લોકો બાકી છે તેઓ આજે બપોર સુધીમાં ગાંધીનગર પહોંચી જશે। અમદાવાદના ધારાસભ્યો પણ હાજર જ જોવા મળી રહ્યા છે, કેમ કે મુખ્યમંત્રીના રાજીનામા બાદ આજે જે ધારાસભ્યો સાથેની બેઠક મળવાની છે અને તેની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે। ગઈકાલે રૂપાણી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું મુખ્યમંત્રી પદ પરથી, ત્યારબાદ જ ગુજરાતની અંદર રાજકારણમાં ખળભળાટ શરૂ થઈ ચૂક્યું છે અને આજે જે ભાજપ દ્વારા ધારાસભ્યોને સૂચના આપવામાં આવી છે કે અમદાવાદના જે ધારાસભ્યો છે તેઓએ અમદાવાદમાં જ રહેવું, હેડક્વાર્ટર્સ ન છોડવા, આ સાથે જ બહારગામના જે પણ ધારાસભ્યો છે તેમણે પણ ગાંધીનગર પહોંચી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે। જોકે મોટાભાગના ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ચૂક્યા છે, જે ધારાસભ્યો નથી પહોંચી શક્યા તે આજે બપોર સુધીમાં પહોંચી જશે। આ સાથે જ તમામ ધારાસભ્યો જે છે તેમની સાથે બેઠક કરવામાં આવશે અને આ બેઠકની અંદર જે ભાજપના બે નિરીક્ષકો જે ગુજરાત આવી રહ્યા છે આજે તેઓ પણ હાજર રહેવાના છે, કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી અને સાથે જ બેઠકની અંદર પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજરી આપવાના છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું અને ગુજરાતની અંદર ગરમાવો જોવા મળ્યો, ત્યારે તેમણે રાજીનામું આપ્યું તે દરમિયાન તેમણે શું કહ્યું હતું? તેમણે કહ્યું કે દરમિયાન મને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું। માનનીય નેતૃત્વ જે છે ગુજરાતના અગ્રણીઓ છે, આગળ વધીને તેમને પણ મને ખાસ સાથ આપ્યો, 5 વર્ષમાં ઘણી યોગદાન આપવાની તક મળી। હું માનું છું કે હવે ગુજરાતના વિકાસની આ યાત્રા નવા ઉત્સાહ અને નવી ઉર્જા સાથે વડાપ્રધાનના નેતૃત્વને વધારશે। આ સાથે તેમણે કહ્યું કે નવા વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવશે, પાર્ટીની પરંપરા છે કે સમય સાથે તે બદલાતી રહે છે, વિશેષતા છે અને વિશેષ જવાબદારી પાર્ટી આપતી રહે છે। મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવ્યા બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે, હવે નવી ઉર્જા દ્વારા નવા વ્યક્તિ સાથે ગુજરાતની બાગડોળ સંભાળશે। હું ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું, છેલ્લા 5 વર્ષમાં યોજાયેલી પેટા ચૂંટણી અથવા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પક્ષ સરકાર તરફથી અદભુત રહી, સરકાર અને જનતાનો સહયોગ રહ્યો। આગળ વાત કરીએ તો રાજીનામાનો ઘટનાક્રમ ગુરુવારે શાહ થોડા સમય માટે આવ્યા અમદાવાદ। આજે ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને સંગઠન મહામંત્રી બીએલ સંતોષ અચાનક પહોંચ્યા। 2:33 મુખ્યમંત્રી રૂપાણી રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા। 3:10 વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું જાહેર કરી દીધું। રાજકીય સમીકરણો જોડાયા હતા। મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી, ત્યારે વલસાડના ધારાસભ્ય ભરત પટેલે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, વિજય રૂપાણી એક સફળ સીએમ હતા અને પાર્ટીની પ્રક્રિયાના ભાગરૂપે જ તેમને રાજીનામું ધર્યું છે। મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબના
રાજીનામાના સમાચાર મેં પણ ટીવી ન્યૂઝ પણ સાંભળ્યા, પણ એ આ પાર્ટીની પ્રક્રિયા છે અને પાર્ટીની પ્રક્રિયાના એક કાર્યકર્તા તરીકે જે પાર્ટી આદેશ કરે એ પાર્ટીના આદેશનું પાલન આપણા મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે, એમાં કોઈ વાદ વિવાદનો સવાલ નથી, કોઈ કે એ નથી. ભૂતકાળમાં પણ આવા ઘણા પ્રસંગ બન્યા છે, બીજી પાર્ટીમાં પણ બન્યા છે, આમાં પણ મુખ્યમંત્રી સાહેબને કોઈક મોટી જવાબદારી આપવાના હશે કે યા તો પછી પાર્ટીની વિચારસરણી પ્રમાણે કોઈકને કંઈક ને કંઈક કરો પાર્ટી, કેમ કે આગામી આવતા દિવસોમાં ધ્યાનમાં લઈને પાર્ટી કંઈક કરવા માગતી હશે. એટલે પાર્ટીનો વિષય છે, સંગઠનનો વિષય છે, એટલે બહુ વિચારીને પાર્ટી આ પગલું લીધું હશે. મુખ્યમંત્રીના રાજીનામા બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી. હાર્દિક પટેલે કહ્યું કે મુખ્યમંત્રીનું રાજીનામું એ રાજ્યની જનતાને ગુમરાહ કરવાનો નિર્ણય છે. વધુમાં હાર્દિકે કહ્યું કે મુખ્યમંત્રીના રાજીનામાથી સ્પષ્ટ થયું કે સરકાર ચલાવવામાં ભાજપ નિષ્ફળ ગઈ છે. અમારા આંદોલન બાદ 2014માં મુખ્યમંત્રી બદલવાની સ્થિતિ ઉભી થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાને લઈને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ટ્વીટ કર્યું, ભાજપ પર પ્રહાર કર્યા કે પાર્ટીની નિષ્ફળતા છુપાવવા દોષનો ટોપલો વિજય રૂપાણીના શિરે નાખવામાં આવ્યો. રૂપાણીના રાજીનામા બાદ હવે ગુજરાતના રાજકારણમાં પરિવર્તન આવશે તેવા એંધાણ પણ ભરતસિંહ સોલંકીએ આપ્યા. કે દેશની ભાજપની રાજ્યની ભાજપની સરકાર પોતાની નિષ્ફળતાઓ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પર નાખી અને દોષનો ટોપલો એના ઠીકરા એમને માથે ફોડી અને ચૂંટણી પહેલા એમનું રાજીનામું લઈ લેશે. સ્વાભાવિક રીતે એમના રાજીનામા પછી આજે ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રીની શોધમાં કોને બનાવવા એ દોડાદોડ કરી રહી છે અને અનેક અટકળો સમાજ બીજી વાત એ બધી કરી રહી છે. કદાચ એવું પણ બને કે એમના દેશના ટોચના નેતા એને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને બચાવવા માટે મુખ્યમંત્રી તરીકે પણ અહીંયા મોકલી શકે આ દેશના વડાપ્રધાન. વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે વિજય રૂપાણી જેવા સરળ માણસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું તેનું દુઃખ છે. સાથે તેમણે કહ્યું કે નિષ્ફળતાનો ઢાંકવા માટે ભાજપ દ્વારા ચહેરો બદલવામાં આવ્યો છે, નીતિ અને રીતિ નહીં. વિજયભાઈ જેવા સરળ માણસને ભારતીય જનતા પાર્ટીએ અધવચ્ચે રાજીનામું અપાવ્યાનું મને અત્યંત દુઃખ છે. નિષ્ફળતાને ઢાંકવા માત્ર ચહેરો બદલાયો છે, નીતિ અને રીતિ નહીં. માનની મુખ્યમંત્રીશ્રીનું રાજીનામું એટલે ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈનો એકરાર. મને લાગે છે કે માનની મુખ્યમંત્રીશ્રીનું રાજીનામું એ સત્તા અને સંગઠન વચ્ચે સંઘર્ષનું પ્રતિબિંબ છે. માનની મુખ્યમંત્રીશ્રીનું રાજીનામું એટલે ભારતીય જનતા પાર્ટીની તમામ મોરચે નિષ્ફળતાનો એકરાર છે. રૂપાણી સરકાર તો રિમોટ કંટ્રોલથી ચાલતી હતી, પરંતુ મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને કોરોના મહામારી માટે માત્ર અને માત્ર નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સીધા જવાબદાર છે. વિજય રૂપાણીના રાજીનામાને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે મુખ્યમંત્રીના રાજીનામાથી ભાજપ પોતાની નિષ્ફળતા નહીં છુપાવી શકે, ભાજપના આંતરિક વિખવાદનું આ પરિણામ છે. એ સ્પષ્ટ હતું કે વિજયભાઈની વાતે ગાતે વિદાય નક્કી હતી અને વિજયભાઈનું રાજીનામું લેવાથી કે સરકાર પોતાની નિષ્ફળતા નહીં છુપાવી શકે. ગુજરાતનો એક એક વ્યક્તિ આ સરકારના વહીવટને ખૂબ નજીકથી જોઈ ચૂક્યો છે, જાણી ચૂક્યો છે અને એનાનો ભોગ પણ બની ચૂક્યો છે. એવા સંજોગોમાં આ ભાજપનો આંતરિક વિખવાદનું પરિણામ છે, આ દિલ્હીથી ચાલતા રિમોટ કંટ્રોલની સરકારનું પરિણામ છે, આ ગુજરાતની જનતા સામે જે ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ રહ્યું છે એમાંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે, એની નિષ્ફળતાઓ છુપાવવા માટે વિજયભાઈનો ભોગ લેવાયો છે. ભાજપના વરિષ્ઠ નેતા વાજુભાઈ વાડાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા વિજય રૂપાણીના રાજીનામાને લઈને પ્રતિક્રિયા આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ્યારે રાજીનામું આપી દીધું છે ત્યારે રાજકારણની અંદર ગરમાવો આવ્યો છે, ત્યારે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને ભાજપના અગ્રણી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ સીધી વાત કરીશું. વજુભાઈ, જે પ્રકારે ગુજરાતના રાજકારણની અંદર અચાનક જ બદલાવ આવી રહ્યો છે, વિજયભાઈ રાજીનામું આપી દીધું છે, આપ આ વાતને કઈ રીતે જોડાયા છો? આપણને અચાનક લાગે છે, વિજયભાઈ પોતે ડિક્લેર કર્યું છે કે મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. પાર્ટીએ નક્કી કર્યું હોય તો પણ રાજીનામું આપ્યું હોય, સ્વેચ્છાએ પણ રાજીનામું આપ્યું હોય, એટલે કોઈ અચાનક રાજીનામું નથી. આ એને નિશ્ચિત કરેલી વાત હતી અને એનું પરિણામ છે. તમને શું લાગે છે, મુખ્યમંત્રી બદલાવાની જરૂર ભાજપને કઈ પ્રકારે લાગી? શું મુખ્યમંત્રી નિષ્ફળ હતા એટલા માટે બદલાવ થયો છે? એ પાર્ટીના લોકો નક્કી કરે છે કે એને શું જરૂરત છે, કઈ વ્યક્તિનું કઈ જગ્યાને ક્યાં હોદ્દા ઉપર કામ લેવું, એ કામ લેવાની પદ્ધતિ પાર્ટી નક્કી કરે છે. અને વિજયભાઈ પાર્ટીના કાર્યકર્તા હતા એટલે વિજયભાઈને જે જવાબદારી મુખ્યમંત્રીની સોંપી છે એ એને નિભાવી, અને ભવિષ્યમાં પણ જે બીજી નવી કામગીરી આપશે એ પણ વિજયભાઈ નિભાવશે. વજુભાઈ, અત્યારે ત્રણ નામ ચર્ચામાં ચાલી રહ્યા છે. નીતિન પટેલનું નામ છે, સીઆર પાટીલનું નામ છે, મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા, આમ ચાર નામ ચર્ચાઈ રહ્યા છે. કયા નામ પર મોહર લાગી શકે છે અને આવતીકાલે જે વિધાન ધારાસભ્યોની બેઠક છે તે પણ ગાંધીનગર ખાતે મળવા જઈ રહી છે, આપને શું લાગે છે? નહીં, ગમે તેનું નામ નક્કી કરે, હું કહીશ આ ચારના નામમાંથી નક્કી કરે કે ચારના નામ સિવાય બીજી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિનું નામ નક્કી કરે, પણ એ ભાજપને આવતી 2022ની ચૂંટણીની અંદર જે અત્યાર સુધી નથી મળી એવી સ્પષ્ટ બહુમતી અપાવે એવી વ્યક્તિ હશે, એવી કેપેબલ હશે અને રાજકોટ ગુજરાતની પ્રજાને સંપૂર્ણ સંતોષ આપી શકે એવી વ્યક્તિ પદને હોદ્દા ઉપર આવશે. વજુભાઈ, આપ રાજકારણના નક્ષિક માનવામાં આવો છો અને જે પ્રકારે આપ અત્યારે રાજ્યપાલના પદ પરથી નિવૃત્ત થયા છો, રાજકોટમાં આપ છો, આપને લાગે છે કે ભાજપ આપના શિરે ફરીથી મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી શકે તો આપ એ નિભાવવા તૈયાર છો? જો ભાઈ, હું પાર્ટીનો કાર્યકર્તા છું, પાર્ટીની અપેક્ષા હોય પૂર્ણ કરવી મારું કર્તવ્ય અને ફરજ છે, મારી અપેક્ષા પૂર્ણ કરવી પાર્ટીનું કર્તવ્ય અને ફરજ નથી. અને હંમેશા હું ઈચ્છું છું મારે બદલે કોઈ પણ પદને હોદ્દા ઉપર બીજી વ્યક્તિ આવે. હું સામાન્ય કાર્યકર્તા તરીકે આટલા વર્ષ મેં કામ કર્યું છે, હજી પણ કરું છું અને ભવિષ્યમાં પણ કરીશ. અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ, કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે વિજયભાઈની જે 5 વર્ષની ઉજવણી હતી તે કરવામાં આવી અને અંતે હવે જ્યારે ઉજવણી પૂરી થઈ છે ત્યારે વિજયભાઈને બેઠક પરથી એટલે કે મુખ્યમંત્રીના પદ પરથી પરત લઈ લાવવામાં આવ્યા છે, આપ આ વાતને કઈ રીતે જોવો? ભાઈ, કોંગ્રેસ વાળાને જે લાગે એ બોલે, હંમેશા વિપક્ષના લોકો એ બોલતા હોય એ સાચું જ બોલતા હોય એવું નથી હોતું, એને પોલિટિકલી બોલતું પડે છે એટલે પોલિટિકલી પોતાનો વ્યૂ આપે છે. દરેક વ્યક્તિને એ સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષના લોકો હોય એ પોતાની પોલિટિકલ એમને મિડવિથ કરવા માટે થઈને બોલતા હોય છે, એને જે બોલવું હોય એ પ્રજાએ માનવું કે ન માનવું એ પ્રજાએ જોવાનું છે. તો આ હતા વજુભાઈ વાળા કે જેમને મંડવીનું સાથે ખાસ વાતચીત કરી અને સમગ્ર જે અત્યારે ઘટનાક્રમ સર્જાયો છે તેના વિશે તેમણે વિશેષ વાત કરી. છેલ્લા 1 વર્ષમાં ભાજપમાં જાણે મુખ્યમંત્રીઓના રાજીનામા આપવાની વણઝાર ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાત પણ ઉત્તરાખંડ, કર્ણાટક, આસામની હરોળમાં આવી ગયું છે જ્યાં ભાજપે મુખ્યમંત્રી બદલ્યા હોય.
નામ પણ જોડાઈ ચૂક્યું છે। હવે આ દિશામાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ ભાજપની આવી નીતિ પર કટાક્ષ કર્યો હતો। જો જીસ વજહ સે આનંદીબેન કો સ્કેપગોટ બનાયા ગયા થા વૈસી તરહ રૂપાણીજી કો સ્કેપગોટ બલિ કા બકરા બનાયા ગયા હૈ લેકિન જો અસલી ગુનેગાર હૈ ઉસમેં વો તો સરકાર જો ભારતીય જનતા પાર્ટી ખુદ હૈ જો રિમોટ કંટ્રોલ સે સરકાર ચલાતી હૈ પહેલે વાલી સરકાર ભી રિમોટ કંટ્રોલ સે ચલાઈતી થી ઓર આજ ભી દો રિમોટ કંટ્રોલ સે ચલ રહે હૈ એક રિમોટ કંટ્રોલ દિલ્હી મેં હૈ દૂસરા રિમોટ કંટ્રોલ સી આર પાટિલ કે પાસ હૈ ઓર ઇસી માહોલ મેં પૂરી યહાં સિસ્ટમ કલેપ્સ હો ચુકી હૈ। સી આર પાટિલ ઓર વિજય રૂપાણી કા ઝઘડા સબ જાનતે થે। एक और सरकार रेमडेसिविर इंजेक्शन दे नहीं सकती थी, वहीं पे 5000 इंजेक्शन लेके सीआर पाटिल सूरत में क्या साबित करना चाहते थे कि इस चीफ मिनिस्टर में दम नहीं, मैं ही कुछ दमदार हूं। तो भाजपा की ये अंदरूनी लड़ाई में गुजरात की जनता भोग अगर बात करिए तो मुख्यमंत्री राजीनामा बाद सीआर पाटिल संदेश आप्यो हतो रे जेमा तमे स्पष्ट कह्युं छे के हूँ मुख्यमंत्री पद नो दावेदार नथी अने जे पण नवा मुख्यमंत्री पार्टी नक्की करशे तेमनी साथे मळीने अमे आगामी समय में काम करीशुं अने 2022 ने विधानसभा चूंटणी में 182 बैठक नो लक्ष्यांक जे छे ते पूर्ण करवामां आवशे अने 182 बैठक पर भारतीय जनता पार्टी नो विजय थशे। जे रीते तेमने संदेश आप्यो छे ने तेमने तेमने स्पष्ट कह्युं हूँ मुख्यमंत्री पद नो दावेदार नथी। સ્વાભાવિકપણે નવા મુખ્યમંત્રી માટેની વાતો મીડિયામાં અને ચેનલો ઉપર ચાલી રહી છે। કેટલાક નામો પૈકી એક નામ મારું પણ એમાં વહેતું થયું છે। હું આપને આ વિડીયો દ્વારા ક્લિયર કરવા માંગુ છું કે હું આવી કોઈ પણ હરીફાઈમાં નથી, પરંતુ નવા મુખ્યમંત્રી જે પાર્ટી તરફથી નક્કી કરવામાં આવશે તેમને શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે મળીને અમે અમારો આવનારા ઇલેક્શનમાં 2022માં 182 સીટ જીતવાની જે અમારો ટાર્ગેટ છે એ ચોક્કસપણે પૂર્ણ કરીશું અને પાર્ટીને વધુ મજબૂતાઈ તરફ લઈ જવા માટે પૂરી તાકાત સાથે કામ કરીશું। અગર વાત કરીએ તો નવા મુખ્યમંત્રી તરીકે અનેક નામો ચર્ચાઈ રહ્યા છે, જેમાં મોટા નામ છે અને જે નામ ચર્ચાઈ રહ્યા છે જેમાં નીતિનભાઈ પટેલ, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, પ્રફુલ્લ પટેલ જેમના નામની ચર્ચા ચાલી રહી છે। જોકે ભાજપ હાઈકમાન્ડ જ આખરી નિર્ણય કરશે, સાંજ સુધીમાં નવા નામની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે। પરંતુ એકાએક મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી કોણ હશે, નવા મુખ્યમંત્રી પદની રેસમાં અલગ અલગ નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે, જેમાં નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, ગણપત વસાવા, ગોરધન ઝડફિયા, પ્રફુલ્લ પટેલ આ તમામના નામની ચર્ચા જે છે તે ચાલી રહી છે। જોકે ભાજપ હાઈકમાન્ડ જે છે તે જ આખરી નિર્ણય લેશે અને સાંજ સુધીમાં નવા નામની સત્તાવાર રીતે જાહેરાત પણ થઈ જશે। પરંતુ જે રીતે નામો ચર્ચાઈ રહ્યા છે, જોકે ભાજપની રણનીતિ રહી છે કે જે નામ ચર્ચાતા હોય છે તેમાંથી એક અલગ જ નામ હંમેશા ભારતીય જનતા પાર્ટી લઈને આવી છે। મુખ્યમંત્રી પદની રેસમાં કોણ કેમ થઈ શકે છે પસંદગી, મોદી અને શાહના વિશ્વાસુ છે મનસુખ માંડવિયા,
સાથે જ પાટીદારના બંને જૂથમાં માંડવ્યા સૌથી વધુ લોકપ્રિય નેતા છે. તેમજ મનસુખ માંડવ્યા કુનેહપૂર્વ પાટીદાર નેતા છે અને માટે તેમની પસંદગી થઈ શકે તેમ છે. આ સાથે જ પ્રામાણિક નેતાની છબી તેઓ ધરાવે છે. મુખ્યમંત્રી રેસમાં તેમની પસંદગી આ તમામ કારણોને સાથે થઈ શકે. સમાજના અન્ય વર્ગોમાં પણ તેમની લોકપ્રિયતા છે. પાટીદાર સમાજ સાથે અન્ય પણ જે સમાજો છે તે પણ તેમને પસંદ કરે છે. હવે વાત જો કરીએ ગોરધન ઝડફિયાની તો તેઓ કેમ મુખ્યમંત્રીની રેસમાં હોઈ શકે. સંઘના સૌથી સક્રિય અને જૂના નેતા છે. પાટીદાર સમાજ પર છે તેમની પકડ, તેમને કારણે પણ તેમની પસંદગી થઈ શકે તેમ છે. આ સાથે જ ભાજપ સંગઠનમાં વધી રહ્યું છે તેમનું કદ. તેમનું જે કદ ભાજપ સંગઠનની અંદર વધી રહ્યું છે અને પાટીદાર સીએમ માટે તેઓ વિકલ્પ બની શકે છે, માટે તેમની પસંદગી થઈ શકે છે. મુખ્યમંત્રીની રેસમાં પરસોત્તમ રૂપાલા એક મજબૂત પાટીદાર ચહેરો, ભાજપના સૌથી જૂના અને કદાવર નેતા. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavyanews.com પર.